નમસ્કાર, મારું નામ લખલાણી રાશિ છે અને હું આજે મૂલ્ય શિક્ષણમાં ટોપિક 3.1 વિશે માહિતી આપવાની છું. તેમાં છે પરોક્ષ અને સંકલિત અભ્યાસક્રમના વિષય દ્વારા મૂલ્ય શીખવવાનો અભિગમ. શાળામાં સાક્ષરીય વિષયોના શિક્ષણ સાથે અનેકવિધ અભ્યાસ પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ પ્રાર્થના, સમૂહ સફાઈ, રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો તેમજ વિવિધ દિવસોની ઉજવણી, પડદાઓ, સમાજ સેવાની પ્રવૃત્તિઓ અને સામુદાયિક જીવન જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં જુદા જુદા પ્રકારના મૂલ્યો વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આપણે બધા શિક્ષણની તાલીમ લઈ રહ્યા છે તો આપણે પણ આ બધા પ્રયત્નો કરીએ છીએ બાળકોમાં મૂલ્ય વિકાસ માટે. તેને મૂલ્ય શિક્ષણ આપવાની પરોક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. બાળકોમાં મૂલ્યોનું સિંચન કરવા માટેની કોઈ અસરકારક રીત હોય તો તે પરોક્ષ રીત છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પોતાની અભિરુચિ પ્રમાણે વિકસવાની તક મળે છે. બાળકોને વાસ્તવિક અનુભવો પૂરા પાડીને તેમના મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે, માટે આ રીત ખૂબ જ સારી છે. પરિણામે બાળકો સ્વાભાવિક રીતે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા શીખેલા મૂલ્યોનું પોતાના જીવનમાં આચરણ કરે છે. સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના એ શાળાનો નિત્યક્રમ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે સ્કૂલે સૌ પ્રથમ આપણે સમૂહ પ્રાર્થના દ્વારા શિક્ષણ કાર્યની શરૂઆત થાય છે. સમૂહ પ્રાર્થના દ્વારા શાળામાં આધ્યાત્મિકતાનું વાસ્તવિક વાતાવરણ સર્જવામાં આવે છે. પરિણામે બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યો જેવા કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, શ્રદ્ધા, પવિત્રતા, અહિંસા, સત્ય, દયા, સાત્વિકતા, શુદ્ધતા અને નિયમિતતા જેવા અનેક મૂલ્યોનો વિકાસ કરી શકાય છે. સમૂહ સફાઈ. શાળામાં યોજવામાં આવતી સમૂહ સફાઈની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધી મૂલ્યો વિકસાવી શકાય છે. બાળકોમાં પોતાના જીવનમાં સફાઈનું મહત્વ સમજે અને શારીરિક સ્વચ્છતાની સભાનતા કેળવે છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાની ભાવના વિકસાવી તે પોતાના જીવનમાં તેનું આચરણ કરે છે, જેનાથી તેઓ સ્વાસ્થ્ય સમાજનું નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપી શકશે. આવા સ્વાસ્થ્ય સમાજના નિર્માણ માટે સમૂહ સફાઈ એક ઉપયોગી મૂલ્ય ગણી શકાય. તો આપણે બધાને આ મૂલ્ય જે છે સમૂહ સફાઈનું તે આપણા બાળકોમાં આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. રમતગમત. તો રમતગમત છે તે ખૂબ જ એક સારું પરિબળ છે આપણા શિક્ષણને વધારે અસરકારક બનાવવા માટે. તો આપણે મૂલ્ય શિક્ષણમાં રમતગમત કઈ રીતના ઉપયોગી થશે તેના વિશે આગળ જોઈએ. રમતગમત એ બાળકોને પ્રિય સહઅભ્યાસિક પ્રવૃત્તિ છે. રમતગમતમાં બાળકો ઉત્સાહથી ભાગ લેતા હોય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ખેલદિલી, પરસ્પર સહયોગ, સત્યનિષ્ઠા, શારીરિક સ્વાસ્થ્યની સભાનતા, નૈતિકતા, ત્યાગની ભાવના, આજ્ઞાપાલન, અહિંસા, સાહસ, ધૈર્ય અને નિડરતા જેવા મૂલ્યોનું સિંચન થાય છે. તો આપણે પણ આવા પ્રયાસ કરવા જોઈએ કે રમતગમતની પ્રવૃત્તિઓ દ્વારા આપણે તેનામાં મૂલ્યોનું વિકાસ કરીએ અને આ બધા મૂલ્યોનો તેનામાં મેક્સિમમ વધારો થાય તેવા પ્રયત્નો કરીશું. એના પછીની આપણે જોઈએ તો સાંસ્કૃતિક કાર્યક્રમો. તો આપણે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરતા જોઈએ છીએ. બાળકોમાં આપણા શાશ્વત મૂલ્યોને ઉજાગર કરવાના હેતુથી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેનાથી બાળકોમાં સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન, સંસ્કૃતિના આદર્શો અને આપણા શાશ્વત મૂલ્યો જેવા કે સત્ય, અહિંસા, પ્રેમ, સદાચાર, આદર સત્કાર અને માન સન્માન જેવા મૂલ્યોનો વિકાસ થાય છે. હવે આપણે આગળનો ટોપિક છે સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો તેમજ વિશિષ્ટ દિવસોની ઉજવણી. બાળકોમાં સામાજિક અને રાષ્ટ્રીય મૂલ્યોનો વિકાસ કરવાના હેતુથી શાળામાં આપણા સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો જેવા કે રક્ષાબંધન, ભાઈબીજ, ધૂળેટી, સ્વાતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા તહેવારોનો ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આપણા સંત પુરુષોના જન્મ જયંતીઓ, પુણ્યતિથિઓ, પર્યાવરણ દિવસ, વસ્તી દિન, શિક્ષણ દિવસ જેવા વિશિષ્ટ દિવસોની ઉજવણી પણ શાળામાં દરેક શાળામાં કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં સામાજિક મૂલ્યો, રાષ્ટ્રીય મૂલ્યો, ધાર્મિક નૈતિક મૂલ્યો અને પર્યાવરણ સંબંધી અનેક મૂલ્યોનું શિક્ષણ થાય છે.
તેના પછી છે વક્તૃત્વ સ્પર્ધા અને લેખન સ્પર્ધા. શાળામાં જુદા જુદા વિષય સંબંધિત વક્તૃત્વ સ્પર્ધા અને લેખન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. તેનાથી બાળકોમાં સત્ય હકીકતો રજૂ કરવાની નૈતિક હિંમત, જિજ્ઞાસા વૃત્તિ, નેતૃત્વ શક્તિ, અભિનય કલા જેવા મૂલ્યોનો વિકાસ થાય છે. અને વક્તૃત્વ સ્પર્ધા અને લેખન સ્પર્ધા દ્વારા આપણે તેનામાં મૂલ્યોનું સિંચન કરી શકીએ. સમાજ સેવાની પ્રવૃત્તિઓ. બાળકોમાં સામાજિકતા તેમજ સમાજ સેવાની ભાવનાનો વિકાસ કરવાના હેતુથી ગ્રામ સેવા, ગ્રામ સફાઈ, આપત્તિગ્રસ્તોની સેવા, દીન દુખિયાની સેવા અને જરૂરિયાતમંદની સેવા જેવી સમાજ સેવાની પ્રવૃત્તિઓનું શાળા દ્વારા આયોજન કરવામાં આવે છે. તેનાથી બાળકોમાં સેવાનો ભાવ, કરુણા, સહાનુભૂતિ, પૃચ્છાનો ભાવ, સહકાર, પરોપકાર, દયાનો ભાવ અને સામાજિક ઋણ અદા કરવાની નિષ્ઠા જેવા અનેક મૂલ્યોનો વિકાસ થાય છે. તો આ સમાજ સેવાની પ્રવૃત્તિ છે તેનાથી પણ આ બધા મૂલ્યોનો વિકાસ થઈ શકે. સમુદાયિક જીવનની પ્રવૃત્તિઓ. શાળા દ્વારા સમૂહ ભોજન, પ્રવાસ પર્યટન, ગ્રામ શિબિરો, વન ભોજન જેવી સામુદાયિક જીવનની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સામુદાયિક જીવન માટે આવશ્યક મૂલ્યો જેવા કે સમૂહ ભાવના, સહકાર, પરસ્પર સહાય, એકબીજાના દુઃખમાં સહભાગી બનવું, લોકશાહી ત્યાગની ભાવના અને વાર્તા જેવા મૂલ્યોનું શિક્ષણ થાય છે. તેના પછીનો છે પોઈન્ટ આપણો સંકલિત અભ્યાસક્રમના વિષય દ્વારા મૂલ્ય શીખવવાના અભિગમ. સંકલિત અભ્યાસક્રમ દ્વારા બાળકોના પાયાના કૌશલ્યો, વિષયવસ્તુ અને ઉચ્ચ કક્ષાની વિચારણા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. સંકલિત અભ્યાસક્રમ દ્વારા બાળકોને આજીવન અને અધ્યયન અને પ્રોત્સાહન મૂલ્યો આપી શકાય છે. વિદ્યાર્થીઓ કોઈ મુખ્ય વિચાર અને અર્થપૂર્ણ સંકલ્પના બનાવવાના મૂલ્યોનો વિકાસ કરે છે. વિદ્યાર્થીઓ શીખેલા કૌશલ્ય અને ઉપયોગ કરવાના મૂલ્યો કેળવે છે. એટલે આ સંકલિત અભ્યાસક્રમ દ્વારા આપણે કોઈ એક મૂલ્ય નહીં પણ સમગ્ર આપણે એને આવરી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનના સક્રિય ભાગીદારી દાખવે તે માટે પ્રોત્સાહિત કરાય છે. વિદ્યાર્થીઓ ધ્યાન ખેંચી પ્રેરણા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વિષયવસ્તુનું ઊંડાણપૂર્વક જ્ઞાનનું મૂલ્ય વિકસાવવામાં આવે છે. એટલે કોઈ પણ વસ્તુ હોય તો તે કઈ રીતના થાય છે અને તે પાછળનું કારણ એ જાણવાની એનામાં જિજ્ઞાસા વૃત્તિ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે વિષયવસ્તુનું ઊંડાણપૂર્વક જ્ઞાન તે મૂલ્ય શિક્ષણ દ્વારા મેળવે છે. વિદ્યાર્થીઓમાં વલણ, કૌશલ્ય અને જ્ઞાન નવા વિકાસ કરવાના વિવિધ અનુભવ આપવામાં આવે છે અને તેમને વિવિધ જોડાણ કરવામાં મદદ કરે છે. સંકલિત અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે હકારાત્મક વલણ વિકસાવવામાં આવે છે. એટલે આ સંકલિત અભ્યાસક્રમ છે તે વિદ્યાર્થીઓમાં સહકારાત્મક વલણ અને નવા કાર્યો કરવાની પ્રેરણા આપે છે. થેન્ક યુ.